નમસ્કાર મિત્રો, હું ગામિત આનંદ. મારી યુટ્યુબ ચેનલ એચજી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક છે સર્વનામ અને તેના પ્રકારો, તેની ચર્ચા આજે આપણે કરશું, તેની સમજણ આપણે મેળવશું. સર્વનામ કોને કહેશું? તો કે નામને બદલે જે વપરાય તેને આપણે સર્વનામ કહીશું. દ્રષ્ટાંત તરીકે જોઈએ તો ખરેખર તો રમેશ દોષિત હતો, પણ રમેશ માનતો હતો રમેશ દોષિત નથી. રમેશને રમેશની જાત પ્રત્યે ખોટું અભિમાન હતું. હવે આ દ્રષ્ટાંતની આપણે સ્પષ્ટીકરણ કરીએ તો સર્વનામ કેવી રીતે આવે એ આપણને ખબર પડશે. ખરેખર તો રમેશ દોષિત હતો, પણ તે માનતો હતો કે પોતે દોષિત નથી. તેને પોતાની જાત પ્રત્યે ખોટું અભિમાન હતું. હવે જ્યાં જ્યાં રમેશ શબ્દ વપરાયો છે શરૂઆતના પછી ત્યાં આપણે સર્વનામ મૂક્યું ત્યારે વાક્ય વાંચવામાં અને સમજવામાં સરળતા વધી જાય છે. એટલે તે પોતે, તેને, પોતાની એવા જે શબ્દો આવતા હોય એને આપણે સર્વનામ કહીશું. સર્વનામ એટલે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની નામ કે સંજ્ઞાની જગ્યાએ વપરાય તેને આપણે સર્વનામ કહીશું. એ સમજીએ તો ઉપરના વાક્યોમાં રમેશ નામ કે સંજ્ઞા છે, બીજા વાક્યમાં તે, પોતે, તેને, પોતાની વગેરે એ રમેશના નામને બદલે વપરાયા છે, તેથી આપણે એને સર્વનામ કહીશું. સર્વનામના કુલ 7 મુખ્ય પ્રકારો છે. પહેલું છે પુરુષવાચક સર્વનામ, બીજું છે પ્રશ્નવાચક સર્વનામ, ત્રીજું છે દર્શકવાચક સર્વનામ, ચોથું છે સાપેક્ષવાચક સર્વનામ, પાંચમું અનિશ્ચિતવાચક સર્વનામ, છઠ્ઠું સ્વવાચક સર્વનામ અને સાતમું જે છે એ અન્યોન્યવાચક સર્વનામ. હવે આપણે પહેલો જે પ્રકાર છે પુરુષવાચક સર્વનામ એની વિગતે ચર્ચા કરીએ, દ્રષ્ટાંત સાથે સમજૂતી મેળવીએ. તો પુરુષવાચક સર્વનામ કોને કહીશું? તો કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરુષ દર્શાવે તેને આપણે પુરુષવાચક સર્વનામ કહીશું. અહીંયા આપણે એક કોષ્ટક છે જોઈએ તો કે પ્રથમ પુરુષમાં દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ એ રીતે પુરુષો આપેલા છે. એમાં કેવી રીતે એક વચન અને બહુવચનમાં આપણે એમને સર્વનામ મૂકી શકીએ? તો પ્રથમ પુરુષ એક વચન છે, એમાં હું, બીજો પુરુષ છે એમાં તું, અને તૃતીય પુરુષ છે એમાં તે. એ પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરુષ એક વચન થયું. હવે બહુવચનમાં જોઈએ તો અમે, તમે અથવા આપ અને તેઓ, આ રીતે આપણે વિવિધ પુરુષો માટે આ સર્વનામ મૂકી શકતા હોય છે. હવે દ્રષ્ટાંત જોઈએ તો મહેશે જયેશને કહ્યું કે હું અને રેખા અમદાવાદ જઈએ છીએ. અમે કાલે મામાને ત્યાં જઈશું, તું આવવાનો છે? બીજું છે તે પુસ્તક વાંચે છે. હવે અહીંયા ઉપરના વાક્યમાં આપણે જોયું કે ભાઈ હું એ પહેલો પુરુષ એક વચન છે, અમે એ બીજો પુરુષ બહુવચન છે, તું એ બીજો પુરુષ એક વચન છે, અને તે જે છે એ ત્રીજો પુરુષ એક વચન દર્શાવે છે. એટલે કે નામને બદલે અહીંયા સર્વનામો વપરાયેલા છે, તેથી આપણે એને પુરુષવાચક સર્વનામ તરીકે ઓળખીશું. બીજો પ્રકાર છે, નામ જોઈને જ આપણને ખબર પડે કે ભાઈ પ્રશ્ન વાક્યના અંતે જ્યારે પ્રશ્નચિહ્ન આવે ત્યારે એ પ્રશ્ન વાક્ય હોવું જોઈએ. જ્યારે પ્રશ્નો પૂછવા માટે વપરાતા સર્વનામને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. કોઈક વસ્તુ કે વ્યક્તિ વિશે ચોક્કસ માહિતી મેળવવાની હોય ત્યારે આપણે પ્રશ્ન રીતે પૂછતા હોઈએ છીએ. ઉદાહરણ જોઈએ આપણે, તમે કોણ છો ભાઈ, ક્યાંથી આવો છો? બીજું છે અત્યારે કોણ કોને પૂછે છે? અહીંયા આપણે જોયું કે કોણ, ક્યાંથી, કોણ અને કોને, આ જે શબ્દો છે એ પ્રશ્ન પૂછવા માટે વપરાતા હોય. આવું જ્યારે પૂછીએ ત્યારે આપણને ચોક્કસ એનો પ્રત્યુત્તર કે મળતો જ હોય છે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે કોણ સર્વનામમાં મોટે ભાગે સજીવ વ્યક્તિ માટે વપરાય, જ્યારે શું સર્વનામ જે છે એ નિર્જીવ કે જીવજંતુ હોય એના માટે આપણે મોટે ભાગે વાપરતા હોય છે. ત્રીજો પ્રકાર જે છે એ દર્શકવાચક સર્વનામ. એની દ્રષ્ટાંત આપણે જોઈએ
જે સર્વનામ પાસેની કે દૂરની વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા માટે વપરાય તેને આપણે દર્શકવાચક સર્વનામ તરીકે ઓળખીશું. નિર્દેશ કરવાનું, દર્શાવવાનું, બતાવવાનું એવું આપણે એનો શબ્દ અર્થ કરીશું. દ્રષ્ટાંત તરીકે જોઈએ તો કે આ ટેબલ ત્યાં મૂકો, પેલી થાળી અહીં લાવો. હવે આ વાક્યોમાં આ અને પેલું એ જે છે એ નિર્દેશ કરે છે, કોઈ વસ્તુ બતાવીને આપણે બતાવીએ કે ભાઈ આ ટેબલ ત્યાં મૂકો, પેલી થાળી અહીંયા લાવો, આ રીતે અહીંયા કહેવામાં આવે છે. એટલે નિર્દેશ કરવાનું, બતાવવાનું છે. પેલી, પેલું, આ, તે, આ બધા દર્શકવાચક સર્વનામમાં આવી શકે. ચોથો પ્રકાર છે મિત્રો સાપેક્ષવાચક સર્વનામ. સાપેક્ષ એટલે કે આપણે કોઈની પાસે અપેક્ષા રાખતા હોય એવું, જે સર્વનામના જોડકા એકબીજાની અપેક્ષા સાથે જ વપરાય તેને આપણે સાપેક્ષવાચક સર્વનામ તરીકે ઓળખીશું. દ્રષ્ટાંત જોઈએ તો કે જેવું વાવશો તેવું લણશો. બીજું છે જે મહેનત કરશે તે ફળ પામશે. અહીંયા આપણે બે શબ્દો જોયા કે જેવું અને તેવું, જે અને તે. આ શબ્દો એકબીજાની અપેક્ષા રાખીને જોડે જ આવે છે એટલે એ અપેક્ષા દર્શાવશે, એટલા માટે આપણે સાપેક્ષવાચક સર્વનામ તરીકે ઓળખીશું. પાંચમો જે પ્રકાર છે અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત એટલે કે કોઈ પણ વસ્તુ નક્કી જ નથી, કોઈ પણ હોઈ શકે, નિશ્ચિત નથી, અનિશ્ચિત છે. જે સર્વનામ અનિશ્ચિત પદાર્થ કે વ્યક્તિ માત્ર વપરાય તેને આપણે અનિશ્ચિત સર્વનામ કહીશું. દ્રષ્ટાંત છે કોઈ તો કંઈક બોલો, તમે મને કંઈક કહેતા હતા. આમાં કોઈ, કંઈક એ શબ્દો છે એ અનિશ્ચિતતા દર્શાવશે. કોઈક બોલશે પણ શું બોલશે એ કોઈને ખ્યાલ નથી, એટલે અહીંયા એ અનિશ્ચિતતા માટે વપરાયેલા સર્વનામો છે. હવે એમાં બધા, દરેક, પ્રત્યેક, અમુક, કેટલાક, ઘણા, આવા બધા શબ્દો વડે આપણે અનિશ્ચિતતા દર્શાવતા હોય છે, એટલે આવા શબ્દો આવા અનિશ્ચિતતા સર્વનામમાં આવી શકે. છઠ્ઠો જે પ્રકાર છે એ સ્વવાચક સર્વનામ. સ્વ એટલે કે પોતે, પોતાપણું જે દર્શાવતા હોય, ખુદને જે બતાવતા હોય તેવા સર્વનામો. એની દ્રષ્ટાંત આપણે જોઈએ કે જે સર્વનામ નામ કે સર્વનામનો ભારપૂર્વક નિર્દેશ કરે, પોતાપણાનો, સ્વનો અર્થ દર્શાવે તેને આપણે સ્વવાચક સર્વનામ કહીશું. ઉદાહરણ છે હું ખુદ ત્યાં હાજર હતો, તમે પોતે જ ત્યાં હતા. હવે હું અને તમે એ શબ્દો જે છે એ પોતે દર્શાવે કે તમે પણ પોતે ત્યાં હાજર હતા અને હું પણ ત્યાં હતો. એટલે હું એ પોતાપણે અને સ્વનો ખ્યાલ દર્શાવે અને પોતે જે છે એ પણ સ્વનો જ ખ્યાલ દર્શાવે છે. એટલે આવા જ્યારે શબ્દો આવે ત્યારે સ્વવાચક સર્વનામ થતા હોય છે. બીજો જે પ્રકાર છે અન્યોન્યવાચક સર્વનામ. એની પરિભાષા આપણે જોઈએ તો જે સર્વનામ એકબીજા વચ્ચે એટલે કે પરસ્પરનો અર્થ દર્શાવે તેને અન્યોન્યવાચક સર્વનામ આપણે કહીશું. દ્રષ્ટાંત છે આપણે પરસ્પરસ મદદ કરવી જોઈએ, તમે એકમેકને સહકાર આપો. હવે ઉપર આપેલા જે વાક્યો છે એમાં આપણે પરસ્પર એકમેકને એ એકબીજાને મદદ કરવાનો, સહકાર આપવાની વાત કરે છે, એટલે એને આપણે અન્યોન્યવાચક સર્વનામ તરીકે ઓળખીશું.